વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ 1 દ્વિપે હિન્દી વિજ્ઞાન પાઠ 1 વ્યંજન ડ તો બાળ મિત્રો આજે આપણે વ્યંજન ડ છે એના વિશે સમજવાનું છે તો આગળના વિડિયોમાં બાળ મિત્રો આપણે વ્યંજન ટ અને વ્યંજન થ છે એના વિશે સમજી ગયા છે હવે આપણે આગળ વ્યંજન ડ છે એના વિશે સમજીએ તો આપણે વ્યંજન ડ છે એને આપણે હિન્દીમાં આવી રીતના લખી શકીએ છીએ અને ગુજરાતીમાં લખવો હોય તો એને આપણે આવી રીતના લખી શકીએ છીએ તો ચલો આઈડિયલમાં પેજ નંબર 16 પર છે એ વ્યંજન ડ છે એ આપેલો છે વ્યંજન ડ થી કયો શબ્દ બને ડબલું તો અહીંયા આઈડિયલમાં સરસ મજાના બે વાક્યો આપેલા છે એને હું વાંચીને સંભળાવું છું વ્યંજન ડ થી બે શબ્દ પણ આપેલા છે અને બે વાક્યો પણ આપેલા છે તો એમાં પહેલું છે ડફલી વાલે ડફલી બજાર બીજું છે ગુડ્ડે ગુડિયા કો નાચ નચા તો સરસ મજાના બે વાક્ય છે ડફલી વાલે ડફલી બજાર ગુડ્ડે ગુડિયા કો નાચ નચા डफली वाले डफली बजा कुत्ते कुड़िया को नाच नचा એના પછી બે શબ્દ છે डफली અને डबरू તો ચિત્ર સાથે આપેલા છે डफली નું ચિત્ર આપેલું છે અને डबरू નું ચિત્ર પણ આપેલું છે હવે આગળ જોઈએ ડ પંચાણ પર બોર્ડ કીજીએ ડ ને શોધીને એની ઉપર બોર્ડ રાઉન્ડ કરવાનું છે તો ચલો અહીંયા ક્વેશ્ચન આપેલું છે ને એમાં આપણે વ્યંજન ડ ને ઓળખીને એની ઉપર બોર્ડ રાઉન્ડ કરવાનું છે ડ પંચાણ પર બોર્ડ કીજીએ ડ ને શોધીને એની બોર્ડ રાઉન્ડ કરવાનું છે તો ચલો અહીંયા ક્વેશ્ચનમાં જોઈએ કે ડ છે એ ક્યાં આપેલો છે તો સૌ પ્રથમ પેલો છે વર્ણ એ કયો છે ડ ડ ડમરૂ કા ડ એના પછી બીજો પ પતંગ કા પ વ વજન કા વ ર રન કા ર ડ ડમરૂ કા ડ ધ ધનુષ કા ધ ન નળ કા ન ડ ડમરૂ કા ડ ગ ગજ કા ગ તો એની ઉપર
વર્ણન કરવાનું છે તો આ રીતના શબ્દાર્થમાં છે એન્ડોમી ઓર ક્રેન ઉપર વર્ણન કરવાના છે તમારે પણ આઈડિયામાં છે ચિત્ર સાથે શબ્દાર્થ આપેલા છે એમાં આ રીતના વર્ણન કરવાના છે હવે આગળ જોઈએ પઢીએ ઓર લખીએ વાંચો અને લખો તો અહીં આપણે છે સૌપ્રથમ આઈડિયામાં છે એ ટક્કર સાથે ડ આપેલો છે તો એ તમારે ટક્કર છોડીને ડ ને પૂર્ણ કરવાનો છે અને બાજુમાં બીજા પાંચ બે ખાના આપેલા છે એમાં તમારે ડ સાથે લખવાનો છે તો ચલો ડ ને કેવી રીતના લખવો એનું મેં લખીને સમજાવું છું અને એને શબ્દ સાથે છે એ ગોતું જવાનું છે ડ ડમરું કાઢો ડ ડમરું કાઢો ડ ડમરું કાઢો ડ ડમરું કાઢો તો એ રીતના છે સૌપ્રથમ તમારે ટપકા છોડીને ડ ને પૂર્ણ કરવાનો છે એના પછી છે કે તમારે સાથે છે એ ડ લખવાનો છે અને શબ્દ સાથે એને બોલતું જવાનું છે કે ડ ડમરું કાઢો ડ મ રૂ એટલે ડમરૂ બીજું ડ